मारूं वन रावण से रूड़ू के वहीं कूठ नहीं रे आऊं के वहीं कूठ नहीं रे आऊं मारूं वन रावण से रूड़ू के वहीं कूठ नहीं रे आऊं रावण से रूड़ू के वहीं कूठ नहीं रे आऊं। नमस्ते। नमस्ते बेन। तमे कोण? मैं तमने ओळख्या नहीं। मारू नाम संयुक्ता छे। हूँ अँ थी पसार थती थी त्या पानी नहीं तरस लगी तो मने थयुं घर में कोक होय तो। हाँ कई वांधो नहीं अमार शुं आवो ने बेन। जरूर आओ अंदर आओ। બેઠા નહીં? અરે તમારું ઘર એટલું સરસ છે ને કે જોવામાં જ રહી ગઈ। લ્યો પાણી પીઓ બેન। થેન્ક યુ વેરી મચ બા। અરે ના રે ના, એમાં થેન્ક યુ શાનું, લોકો તો પાણી માટે પરબ બંધાવે છે। આ બાકી તમારું રહેવાનું ક્યાં? હું એક મહિલા આશ્રમની ગૃહ સંચાલિકા છું। એકચ્યુઅલી છે ને અમારું ટ્રસ્ટ આશ્રમ માટે નવી જગ્યા શોધી રહ્યું છે તો અહીંયા બે ચાર પ્લોટ્સ ખાલી હતા તો હું જોવા આવેલી। અચ્છા બા હવે હું જાઉં। અરે ના રે ના, એમ તે કંઈ જવાતું હશે, તમે ઘડીક વાર બેસો, હું તમારે માટે ચા બનાવી લાવું। નહીં બા બિલકુલ નહીં, ફરી કોઈ વાર આવીશ ને ત્યારે જરૂર પીશ। ઓકે। આ તમારી ઓકે ગતિ, જો કે એનું ખરું નામ ગાયત્રી છે। ગાયત્રી બહુ સરસ નામ છે જી। ગતિ કેમ? સંયુક્તા બેન, એની પાછળ એક લાંબી કહાણી છે। મારી ગાયત્રી જ્યારે 6 મહિનાની હતી ને ત્યારે એને પોલિયો થઈ ગયેલો, ખૂબ સારવાર કરાવી હતી એની, એટલે બહુ પ્રોબ્લેમ તો ન રહ્યો પણ એના પગમાં ખોડ રહી ગઈ। પછી તો જેમ જેમ મોટી થતી ગઈ ને તેમ તેમ એને દુઃખ થવા લાગ્યું। દરવાજે બેઠી હું ત્યારે ભાગતા દોડતા છોકરાઓને જોઈ અને એ હિજરાયા કરતી। એક દિવસ એને મને કહ્યું કે દાદીમાં મારે દોડવું છે, મારે ખૂબ દોડવું છે, આ બધાને પાછા પાડી દઉં એટલી ઝડપથી દોડવું છે મારે। ત્યારે હું એને કહેતી, હા બેટા તું દોડીશ, ખૂબ દોડીશ બેટા, તું ખૂબ દોડીશ। અને બસ ત્યારથી મેં નક્કી કરી લીધું કે મારી ગતિનો પગ ભલે ટૂંકો રહી ગયો હોય પણ એના મનને તો ક્યારેય ટૂંકું નહીં રહેવા દઉં। અરે એટલી બધી વિશાળતા ભરી દઈશ એના મનમાં કે એને એની પંગુતાનો ક્યારેય સંકોચ ન થાય। બહુ બોલું છું નહીં? અરે નહીં બા,
તમને મળીને મને બહુ જ આનંદ થયો. ખરેખર? તો પછી હવે બીજી વાર પાછા ક્યારે આવશો? બા, હવે તમારી સાથે ઓળખાણ થઈ ગઈ છે ને, હવે આવતી જ રહીશ. ભલે, પણ હવે આવો ને, તારે ગતિને જરૂર મળજો. હું જરૂર મળીશ બા, હવે તો મળવું જ પડશે. ચલો બા, હવે હું જાઉં. ભલે, ચલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારું ઘર ગમ્યું ને તમને? બહુ સરસ છે બા. ચાલો તારે બેન, ફરી પાછા આ બાજુ નીકળો, તારે જરૂર આવજો. હું જરૂર જરૂર. મારી વાતોથી બોર તો નથી થયા ને? બિલકુલ નહીં. ચલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, જય શ્રી કૃષ્ણ. અરે, ભૂખ લાગી છે ને? હા હા, લાવું છું ભાઈ, તમારા માટે ખાવાનું લાવું છું. જરા ધીરજ રાખો. અજય સર ગોતી રહ્યા હતા. ક્યાં છે સર? સ્ટાફ રૂમ માં છે. ઓકે, થેન્ક યુ. ઓકે, બાય બાય. ઇચ્છને આપણે સરને સ્ટાફ રૂમ માં મળીએ. ના બાબા, હું નહીં આવું. બાબા માંડી કોણ બને? ઓફો, તારો હંમેશના એક જ ડાયલોગ એ મને બોર કરી દીધો. ચાલ, ના ના, હું નહીં આવું. ચાલ તો. ના 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 ના, ચાલ. ઓકે, ચાલ. સર, તમે મને બોલાવી? હા, આવ ગતિ, આવ ગતિ. આરકીને પોતાની કાલની ભૂલ ઉપર પસ્તાવો થઈ રહ્યો છે. એ તારી માફી માંગવા માંગે છે. સોરી કહીને? ના બેન, તમે કહેતા હો તો હાથ જોડું છું, પગે પડું છું. પ્લીઝ મને માફ કરી દો સર, હું તો નાદાન છું, ના સમજ છું. તમે તો મોટા છો, સમજદાર છો. પ્લીઝ સર, પ્લીઝ તમે કહો ને મને માફ કરી દો. ઈશાબેન, ઈશાબેન, પ્લીઝ તમે તમારી ફ્રેન્ડને સમજાવો ને મને માફ કરી દો. પ્લીઝ. ઠીક છે, ઠીક છે, બટ બેટર બી કેરફુલ, નેક્સ્ટ ટાઈમ આવું ના થાય. થેન્ક યુ, થેન્ક યુ વેરી મચ. ઇટ વોન્ટ હેપન અગેન. થેન્ક યુ સર. ઠીક છે, જા. જોઈએ આના નાટક સર, મને આના પર જરાય વિશ્વાસ નથી. વિશ્વાસ તો મને પણ નથી, પણ હું તો એક વાત જાણું છું કે આ માણસમાં જે અચ્છાઈ રહેલી છે ને, એ અચ્છાઈનો એના મારેલી બુરાઈ ઉપર ક્યારેક વિજય થઈ જાય છે. અને આપણે તો એ માણસમાં રહેલી બુરાઈને નફરત કરતા હતા, માણસને નહીં, રાઈટ? હે, જે પણ હોય, પણ મને આના પર જરાય વિશ્વાસ નથી. સર, એક વાત કહું, આરકે અને આ રીતે માફી માંગે, મને ધારવા કંઈ કાળું લાગે છે સર. લેટ્સ બી ફેર ટુ હિમ એન્ડ ગિવ હિમ અ ચાન્સ. બની શકે કદાચ ખરેખર સુધરી ગયો. ગો ટુ ક્લાસીસ. ઓકે સર. વાતની ખબર તો હવે પડશે. બસ થોભો અને રાહ જુઓ. આરકે પણ તેની માફી શા માટે માંગી? મેં માફી માંગી છે એ ગુનાની નથી માંગી જે મેં કર્યો છે, પણ મેં માફી માંગી છે એ ગુનાની જે મારે કરવાનું બાકી છે. કયો ગુનો? પ્રોફેસર અજય દીક્ષિતની મોતનો ગુનો. ચલ ચલ જલ્દી, બાની તબિયત સારી નથી, આપણે જલ્દીથી ઘરે પહોંચી જઈએ. યા, 10 મિનિટમાં પહોંચી જઈશું. હું પણ સાથે આવું છું. બાની તબિયતના સમાચાર પણ પૂછી લો ને. તમે ઘરે જઈ રહ્યા છો? ના ના સર, ગતિ ઘરે જઈ રહી છે, હું પાર્ટીમાં જઈ રહી છું. એક્સક્યુઝ મી સર, ધીસ ડિપેન્ડ, આટલો સારો ચાન્સ મળે છે તો જાણે અજય સરની સાથે હું શું કામ કરવા બેઠી બનું. સર, ગતિને જરા સંભાળીને લઈ જજો. એન્જોય યોર પાર્ટી. હાઈ વેલ. તને મારી વાતોનું ખોટું લાગ્યું હશે, પણ સાચું કહું છું, મારો એવો કોઈ ઈરાદો છે. સાચું બોલ્યું. આરકેને લાફો મારતી વખતે મેં વિચાર્યું હતું કે એનું જે કંઈ પરિણામ આવશે હું ભોગવી લઈશ, પણ
હવે મને લાગે છે કે અન્યાય કરવા વાળા કરતા અન્યાય સહન કરનાર વધારે દોષી હોય છે. देयर यू आर सर. ચલો अरे भैया यहाँ पे क्यों रोक दिया, अंदर जाने अंदर चलो. नहीं बहन जी हम अंदर नहीं आ सकते. तुम्हारा यूनियन में कंप्लेन करना पड़ेगा, बैच नंबर दो. कर लो जो कुछ करना कर. गति कूल डाउन प्लीज. नाना मानसो ने मोड़े ना लगाए. पर सर. चल चल आप उतर जी. चल कहो ने. कितना हो गया भैया तुम्हारा मीटर? 20 रुपया. कितना? 20 रुपया. चलो इधर मिला ऊपर नहीं मिलना. हाँ चलो निकलो. चालशो मैडम. શું થયું? વોટ શું થયું સર? તમે ને જવાજ કેમ દીધો? આમાં જે લોકોને દાદાગીરી વધતી જાય છે ના તો સરાસર અન્યાય કહેવાય. અને અન્યાય કરવા વાળા કરતા વધારે સહન કરવા વાળો દોષી હોય છે. તમે જ કહ્યું તું ને. તને યાદ છે? આજુ તને ખબર છે ગતિ, આ તારો સ્વભાવ જ મને ગમે છે. તારામાં જે આ ફાઇટિંગ સ્પિરિટ છે ને એ બહુ ઓછી વ્યક્તિમાં જોવા મળે છે. યુ આર ડિફરન્ટ. પણ એનો અર્થ એ નહીં કે રસ્તે આવતા જતા બધા સાથે તારે ઝઘડવાનું. ઓકે બાબા આઈ એમ સોરી, હવે નહીં ઝઘડું બસ. કોણ છો તમે? પોલીસને ઇન્ફોર્મ નહીં કરવામાં આવે ત્યાં સુધી કંઈ જ થઈ ગયું. શું બોલી રહ્યા છો ડૉક્ટર? તમારે
ફરજ છે કોઈનો જીવ બચાવવાનો, અને જ્યારે તમને ખબર છે કે પેશન્ટ આટલો સિરિયસ છે તો પછી આ બધી વાતો શા માટે કરી રહ્યા છો? મેડમ હું એ જ કરી રહ્યો છું જે કાયદામાં છે. ડોક્ટર કોઈના જીવ કરતા કાયદો ઇમ્પોર્ટન્ટ નથી. પ્લીઝ સ્ટાર્ટ ધ ટ્રીટમેન્ટ ઇમિડિયેટલી. આઈ એમ સોરી. મારા ડેડી આ શહેરની ખૂબ જાણીતી હસ્તી છે. મિસ્ટર અશ્વિન ચિનોયનું નામ સાંભળ્યું છે? અશ્વિન ચિનોય? યુ મીન ચિનોય એમ્પાયરના માલિક છે? તમે એમના સન છો? જી હા. આઈ થિંક મેં તમને એજ કીધું છે. તમે ટ્રીટમેન્ટ છો? ઓલરાઈટ. તમે શું પછી શેની ચિંતા છે? હું થોડી દવા પ્રિસ્ક્રાઇબ કરી આપું છું, તમે મંગાવી લો અને એડમિશન ફી પણ ભરી દો. એની ચિંતા છોડી દો તમે. ઓલરાઈટ, ચિંતા નહીં કરો, હું ટ્રીટમેન્ટ શરૂ કરું છું. Thank you very much. Oh, come on. It was my duty. આ તો તમારી ગ્રેટ ન્યૂઝ છે. જો આજે તમે અહીંયા ન હોત તો પછી તમારી સાથે આ ઘટના ન ઘટી હોત. ઉપરવાળો કદાચ આપણને આ જ રીતે મેળવવા માંગતો છે. બાય ધ વે, આઈ એમ એક્સક્યુઝ મી, તમને આ દવા લાવવા કીધું છે. હું જરા દવા લઈને આવું છું. આ પૈસા તમે મને શરમાવશો નહીં પ્લીઝ. એન્ડ ટેક કેર, ડોન્ટ વરી, તમારા હસબન્ડને કંઈ નહીં થાય. પોલીસ મારું તો બગાડી દેશે, એટલે હું તમારી મુક્તિમાં છું. મુક્તિમાં રહી વાત પેલી પ્રોફેસરની, તો એણે મોઢું ખોલ્યું છે તો બીજી વખત જીવતો નહીં રહે મોઢું ખોલવા માટે. ગ્લાસભર મારો. નિષ્ઠુર શા માટે છે? કેમ તું પથ્થર તો નથી ને? નથી તો પછી એની સાબિતી આપ. સરને બચાવી લે, સરને બચાવી લે પ્રભુ. બહાદુર ફ્રેન્ડ નથી.
કરીશ. એક વાર મને ખબર પડી જાય એ ગુંડાઓ કોણ હતા, નહીં છોડું એમને. તે જ્યારે ફોન પર મને આ વાત કીધી ને તો હું બિલીવ જ નહીં કરી શકી. અજય સર સાથે કોની દુશ્મની હોય એ જ તો મને ખબર નથી પડતી. અચ્છા તું બાને મળીને આવીને. હા, બા એકચ્યુઅલી બહુ ચિંતા કરતા હતા, અહીંયા આવવા પણ માંગતા હતા, પણ મેં જ એમને ના પાડી દીધી. તું પછી બાને એક ફોન કર. બાય ધ વે, ડૉક્ટર શું કહે છે? ઓપરેશન ચાલી રહ્યું છે. ડૉક્ટર કહે છે કે કદાચ બ્રેઇન હેમરેજ પણ હોઈ શકે. ડૉક્ટર, ઓપરેશન ઇઝ સક્સેસફુલ, પણ જ્યાં સુધી પૂરેપૂરા ભાનમાં ના આવે ત્યાં સુધી કંઈ પણ કેવું અશક્ય છે. એટલે ચાન્સીસ આ 50%, પણ ઉપરવાળા પર ભરોસો રાખજો, બધું બરાબર થઈ જશે. ઓલ ધ બેસ્ટ.